આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત અસામાન્ય બાળકોની માતાઓને સન્માનિત કરાયા. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત અસામાન્ય બાળકોની માતાઓને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સન સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપી સેન્ટર ખાતે બેસ્ટ મધર્સને સન્માનવામાં આવ્યા હતા. આ તકે ભાવનાબેન પઢિયાર, માધવીબેન દવે, દિવાળીબેન આહિર, ઈશ્વરભાઈ માજીરાણા ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટરના રોજમીનબેન નાથાણીએ સૌને આવકાર્યા હતા, તેમજ સંસ્થા વિશે તમામને જાણકારી આપી હતી. અહીં કઈ રીતે બાળકોને માર્ગદર્શન અપાય છે તે અંગે વિસ્તૃત સમજાવ્યું હતું. બાળકોની માતાઓએ પણ કામગીરીને હર્ષભેર બિરદાવી હતી. આજે આપણે જે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની બધા ઉજવણી કરે છે, એ ઉજવણીના ભાગરૂપે આજે અમે જે મહિલાઓ જે અસામાન્ય બાળકની માતાઓ છે અને એ બાળકોના ડેવલપમેન્ટ માટે બહુ જ અશક્ય કામને શક્ય બનાવે છે. જે બાળકો બોલતા નથી, બાળકોને બોલતું કરવામાં એ લોકોનો ઘણો બધો રોલ હોય છે. તો એ બાળકો એ માતાઓને સન્માનવા માટેનો આજે અમે એક મધર ફેલિસિટેશનનો પ્રોગ્રામ રાખેલ છે. અત્યારે અહીં કેટલા બાળકો અત્યારે છે? અત્યારે કોરોના પછી 17 બાળકો આવે છે રેગ્યુલર. બાકી કોરોના પહેલાં રોજના 23-25 જેટલા બાળકો આવતા હતા. અત્યારે હજી હમણાં અમે 1 મહિનો થયા સેન્ટર ચાલુ કર્યું છે. આજે આજના કાર્યક્રમમાં આપણા આસિસ્ટન્ટ ટીડીઓ સાહેબ ભાવનાબેન, માન્ય ભાવનાબેન પઢિયાર અને આ ફિલ્ડના તજજ્ઞ એવા માધવીબેન દવે ઉપસ્થિત છે. મારું નામ રિંકલ. અત્યારે તમારું જ્યારે સન્માન કરવામાં આવ્યું છે ત્યારે શું કહેશો? હું તો બસ એમ જ કહીશ કે જે શૂન્યમાંથી સર્જન કર્યું હોય, જે રીતે શૂન્યમાંથી જે સર્જન થયું હોય, એ જ રીતે મારો વિકાસ અને મારા બાળકનો વિકાસ અમને આ સંસ્થાએ આપ્યો હોય. કે જે મારું બાળક કે જે 2 વર્ષનો થયો છતાં પણ બા કેવું કે મમ મમ કરવું કાંઈ જ નહોતું, નહોતું એને બોલતા કે નહોતું એને ખાતા પણ આવતું વ્યવસ્થિત. અને મેં એને અહીંયા આ જે સેન્ટર જોઈન્ટ કર્યું તો 4 મહિના સખત બાળકને અરીસાની સામે બેસાડીને બોલવાની વાત તો પછી, પહેલાં એને ચાવતા શીખવાડ્યું કે જે કંઈ પણ વસ્તુ ખાવી હતું ચાવતા નહોતે, જે મોઢા મૂકી એ પાછી આવતી એમ. તો મારા બાળકને મેં અહીંયા સેન્ટરમાં મેમની મદદ દ્વારા 4 મહિના સુધી અરીસામાં જોઈને સખત એની સામે પહેલાં આવી અને એને ખવડાવતી. ખવડાવી ખવડાયા બાદ એને જે પણ જે એક્ટિવિટી જે પ્રવૃત્તિ જે સ્પીચ અને એને પછી જ કરાવતી એમ. કરાવતા તો 1 વર્ષ અમે સખત, હું દેસલ પરથી આવું છું તો એને લઈ આવતી અને પાછી લઈ જતી. ખાલી ચાવવાનું જ થતું એમ સખત 4 મહિના સુધી. એ જ રીતે રહ્યું 1 વર્ષ પછી બાળકને કે ધીમે ધીમે બધી કે બોલ બા બધી બધા શબ્દો આવડ્યા. હાલકડી મારું બાળક નોર્મલ સ્કૂલમાં જાય છે, 2 બીજામાં ભણે છે અને કાના મંત્ર વગરના બધા શબ્દો કવર કરે છે. ગમે તે વસ્તુની હવે એને ઓળખ છે કે એને મતલબ કે કંઈ પણ કોઈ પણ ક્ષેત્રમાં મૂકીને જગ્યાએ તો એ વસ્તુને ઓળખે છે. આજે એ જે બોલે છે ને એ તમે પણ સાંભળી શકો છો. પહેલાં હું મારા બાળકને એમ કહેતી કે હું એની સામે એ મારી સામે એ સારા કરે અને હું બોલું. પણ હમણાં મેં મારા બાળકને મેમની મદદ દ્વારા એટલો તૈયાર કર્યો હોય કે આજે હું એ સારા કરું છું અને એ મારું બાળક બોલે છે. જે શબ્દો બોલે છે એક પહેલાં તો હું એક જ સમજતી કે ના, હું એની સાથે રહું છું તો જે કહે છે એ સમજું, હું એકલી સમજતી. પણ હમણાં આટલા 2 વર્ષ જોઈન્ટ કર્યું અહીંયા અને ઘરે 2 વર્ષ રહ્યા તો આજે મારું બાળક જે પણ કંઈ પણ કંઈ વસ્તુ બોલે છે, માંગે છે, જે વસ્તુ જોઈતી હોય વાત કરે છે, નોર્મલ રીતે વાત કરે છે, એ તમે બધા પણ સાંભળી શકો છો. આજે મારા બાળકને બીજાની સાથે કમ્પેર કરતાં થોડું જલન થતી, થોડી ઘણી બળતરા થતી કે એનું બાળક બરાબર, મારું બાળક બરાબર નથી. પણ છતાં પણ મેં એવું વિચાર ન કરતાં આજે હું મારા બાળકને એની સાથે સરખાવવામાં પણ મને કોઈ શરમ સંકોચ નથી. જે નીચું નમીને હર હંમેશ રહેતી કે ના હું બારે નહીં જાઉં, બીજા બાળકોની સાથે નહીં લઈ જાઉં, પણ આજે મને એમ થાય કે ના ના હું એની વચ્ચે જ રાખું એમ, એની વચ્ચે રાખું. એ જે બોલે છે જે કરે છે એ મારું બાળકે કરે અને એના થોડુંક વિશેષ કરે. આજે એને ગમે તે પોયમ હોય, મતલબ કોઈ પણ પ્રકારની થોડી ઘણી પણ એને ચલો આજે બોલવાનું કીધું કે ચલો જાન્યુઆરી મહિના બોલો, તો એ બીજા બાળકની સાથે રહીને આજે બહુ જ બહુ બોલે છે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ ખેડૂતની આંબી
સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ નું ઉત્પાદન સાગર 222 પ્લસ હાઇબ્રિડ બાજરી બિયારણ. સાગર લક્ષ્મી વાવો, લક્ષ્મી નો સાગર ઘરમાં લાવો. સાગર લક્ષ્મી બાજરી બિયારણ.